ખ્રિસ્ત પ્રભુમાં મરવાલા સ્વજનો, ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફની આ શ્રેણીમાં આજે આપણે સંત યોસેફ વિશે મનન ચિંતન કરીએ. સંત યોસેફ એ પ્રભુ ઈસુના બાળક પિતા છે. તેમણે પરમેશ્વર પુત્ર બાળ ઈસુની સંભાળ લેવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. સંત યોસેફ પાસેથી આપણે શું શીખી શકીએ? સંત યોસેફ પ્રભુ પરમેશ્વરનો અવાજ સાંભળવામાં હંમેશા સચેત અને આજ્ઞાંકિત હતા. આ ગુણ સંત યોસેફમાં ઘણી રીતે દેખીતી રીતે જ ઉભરી આવે છે. મૂંઝવણની પળોમાં તેમણે દેવદૂતને સાંભળ્યા અને આજ્ઞાંકિત બની મરિયમને તેમની પત્ની તરીકે સ્વીકાર્યા. ભયની ક્ષણોમાં દેવદૂતની વાત સાંભળી આજ્ઞાંકિત બની માતા અને બાળકને ઇજિપ્ત લઈ ગયા. શંકાની ક્ષણોમાં દેવદૂતની વાત સાંભળી પવિત્ર કુટુંબને નાઝરેત સ્થાયી કર્યું. સંત યોસેફ પોતાની વ્યક્તિગત મહેચ્છાઓ અને પસંદગીઓનો ત્યાગ કરી પ્રભુ પરમેશ્વરની ઈચ્છાને તેમણે અગ્રીમ સ્થાન પોતાના જીવનની અંદર આપ્યું. પ્રભુ જ્યારે અને જ્યાં જે ઈચ્છે છે તે પૂર્ણ કરવામાં જ પવિત્રતા રહેલી છે. સંત યોસેફ આપણને મરિયમ અને ઈસુ પ્રત્યેનો પ્રેમ શીખવે છે. જ્યારથી સંત યોસેફ ઈશ્વરના આયોજનને તેમના આયોજન જીવનનું આયોજન બનાવે છે ત્યારથી તેઓ ઈસુ અને મરિયમ પ્રત્યે પ્રતિબદ્ધ અને પ્રેમ દર્શાવ્યો છે. તેમને છોડવા માટે તેમની પાસે ઘણા બધા પ્રસંગો હતા, જેમ કે લગ્ન પહેલાં મરિયમ ગર્ભવતી બન્યા, ગર્ભવતી મરિયમને ઉતારામાં રહેવા માટે જગ્યા મળી નહીં, જ્યારે ખબર પડી કે મરિયમ અને બાળ ઈસુનું જીવન જોખમમાં છે. આ બધી પરિસ્થિતિની અંદર કંઈ પણ સંત યોસેફને માતા મરિયમને છોડી દેવા માટે એકદમ સરળ હતું, પરંતુ તેમને ઈશ્વરની યોજનાની ખબર હતી. એમના આયોજનથી એઓ સભાન હતા અને એ આયોજનમાં બંનેની સુરક્ષા એ પણ એમની જવાબદારી હતી, અને એટલે એ જવાબદારી તે વફાદારીપૂર્વક નિભાવે છે. સંત યોસેફની નમ્રતા છે એ ઉડીને આંખે વળગે એવી છે. સંત યોસેફને ઘણા બધા અપમાન, નિરાશા અને સ્વનિશ્ચિતતાની ઘડીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે નમ્ર હોવાને કારણે જીવનની બધી જ ઘડીઓ તે પ્રભુને વફાદાર રહે છે. ઘણીવાર આપણે પ્રભુ પર દોષારોપણ કરતા હોઈએ છીએ, પ્રભુ ન્યાયી નથી, મને સમજતા નથી, મારા પક્ષમાં નથી. સંત યોસેફ આપણને શીખવાડે છે કે વિનમ્રતાના ગુણમાં જ સર્વશક્તિમાન પ્રભુની બધી જ શક્તિઓ સમાયેલી છે. મુક્તિના અદ્વિતીય કામોમાં સંત યોસેફ મૌન કાર્યકર તરીકે કામ કરે છે. સંત યોસેફને શારીરિક હાજરીના એવા બે પવિત્ર વ્યક્તિને આ દુનિયામાં ભેટો થવાનું સદનસીબ હતું, ઈસુ ઈશ્વરપુત્ર અને મરિયમ નિષ્કલંક માતા. છતાંય તેઓ મૌન રહે છે. આપણા વિશ્વ માટે આ એક મોટો પડકાર છે, જ્યાં આપણે સતત સન્માન, હોદ્દો, ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવવાના રસ્તાઓ શોધતા હોઈએ છીએ. સંત યોસેફ બ્રહ્મચર્યનો આદર્શ છે. બ્રહ્મચર્ય એક એવો ગુણ છે કે જે આપણી જાતીય કામ વાસનાને શ્રદ્ધાના સિદ્ધાંત અને સાચા કારણથી નિયંત્રિત કરે છે. શુદ્ધતા અને પવિત્રતા દર્શાવવા માટે સંત યોસેફના હાથમાં સફેદ લીલી આપવામાં આવી છે. સંત યોસેફ એ જૂના કરારમાં આવતા યોસેફનું પુનઃસર્જન છે. જૂના કરારમાં આપણે યાકોબનો દીકરો યોસેફ, જે ઇઝરાયેલી લોકોને દુષ્કાળમાં અનાજ પૂરું પાડ્યું હતું, જ્યારે નવા કરારમાં સંત યોસેફ જીવનની રોટી અને પ્રભુના લોકો માટે મુક્તિ સુરક્ષિત કરી આપે છે. સંત યોસેફ એ આદર્શ નેતા છે. એક બાળક પિતા તરીકે તેમનામાં નેતૃત્વના ઘણા ગુણો પ્રદર્શિત થાય છે, જે આપણે અનુસરી શકીએ છીએ. તો ચાલો આજે આપણે સંકલ્પ લઈએ. સંકલ્પ એક, ઈશ્વરની ઈચ્છાને આધીન રહેવા માટે આપણે આનંદથી ત્વરિત સારા કાર્યોમાં જોતરાઈ જઈએ. સંકલ્પ બે, શુદ્ધ અને પવિત્ર જીવન ગાળવા માટે માતા મરિયમ અને ઈસુનું શરણું શોધીએ. આમેન.